ડાંગ પોલીસ સતર્ક બની છે. ગિરિમથક સાપુતારાના મહારાષ્ટ્ર બોર્ડરને જોડતા રસ્તાઓ ઉપર પોલીસની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ડાંગ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા પોલીસ પ્રયાસ કરી રહી છે. મહારાષ્ટ્રની સરહદ સાથે સંકળાયેલા તમામ પોલીસ સ્ટેશનોને વાહન ચેકિંગ કરવા તાકીદ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રમાંથી આવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. ખાસ કરીને દારૂનું સેવન કરતા વાહન ચાલકો અને દારૂની હેરાફેરી કરતા શખ્સોને પકડવા પોલીસે સતત મોનિટરિંગ કર્યું હતું. તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારો જે છે એ મહારાષ્ટ્ર રાજ્યની હદને અડીને આવેલા છે, જેથી મહારાષ્ટ્રની હદમાંથી આવતા વાહનોને ચેકિંગનો અમે લોકો નાકાબંધીનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. એ નાકાબંધીનો બંદોબસ્ત છે, બંને રાજ્યો જે છે, મહારાષ્ટ્રની પોલીસ અને ગુજરાતની પોલીસ બંને તરફથી નાકાબંધી ગોઠવવામાં આવી છે અને સંયુક્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાના જે અલગ અલગ જે ચર્ચના જે સ્થળો છે, ક્રિશ્ચિયન ધર્મના ચર્ચના દેવળો જે છે, એ તમામ દેવળો પર બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. અધિકારીઓ, તમામ જે અધિકારીઓ જે છે ડાંગ જિલ્લા પોલીસના, એ તમામ અધિકારીઓ તેમજ હોમગાર્ડ અને જીઆરડી એ તમામ સ્ટ્રેન્થનો અમે લોકો ઉપયોગ કર્યો છે આ બંદોબસ્ત.